જામનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ સિક્કા ગામના માછીમારોએ પોતાને પડતી તકલીફો અંગે રજૂઆત કરી હતી જામનગરના સાગરકાંઠા વિસ્તારમાં વસતા અને વર્ષોથી સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાઈને આપતા માછીમાર સમાજે પોતાના પ્રશ્નો મુદ્દે મંત્રીને રજૂઆત કરી હતી અને તેનો નિકાલ કરવા માંગ કરી છે તો સિક્કા ગામના માછીમારો દરરોજ આશરે દોઢસોથી વધુ બોટો લઈને સિક્કાના દરિયા તરફ માછીમારી કરવા જાય છે અને માછીમારી કરવા પહોંચેલા જતા પહેલા સિક્કા બંદર પર ફિશરીઝ ખાતાના ગાર્ડ દ્વારા બોટોની એન્ટ્રી કરાવવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી જામનગર ફિશરીઝ ખાતાના ગાર્ડોની કેરાતરીના કારણે સિક્કા ગામના માછીમારોના ધંધા ઠપ થઈ ગયા છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે માછીમારો હાલ બેરોજગાર થઈ ગયા છે ત્યારે માછીમાર વોટ એસોસિએશનના પ્રમુખ હાજી મહંમદ શિદી ગંડારની આગેવાનીમાં સિક્કા ગામના આશરે સો જેટલા માછીમારો જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાજ્ય કેબિનેટ મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો માછીમારોને પડતી તકલીફોની રજૂઆત બાદ મંત્રીએ તાત્કાલિક જામનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ઇન્ચાર્જ ભારતીબેનને સર્કિટ હાઉસ ખાતે બોલાવીને પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે અને ખાલી પડેલ ગાર્ડની ભરતી વહેલી તકે પૂરી કરવા માટે સૂચના પણ આપી હતી